નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતા તમામ વિડીયો. આજે આપણે વાત કરીશું વનસ્પતિઓની અંદર જીવનચક્ર, જેમાં આપણે એકાંતર જનન વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો, હજુ સુધી જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વનસ્પતિઓના જીવનચક્ર એટલે કે એકાંતરજનન. આપણે બધા જાણીએ છીએ એમ કે વનસ્પતિઓમાં એકકીય કોષો અને દ્વિકીય કોષો બંને પ્રકારના કોષો હોય છે, અને આ બંને પ્રકારના કોષો સમવિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે સમવિભાજન પામી શકે છે. સામાન્ય રીતે એકકીય કોષો જે છે એ પણ સમવિભાજન દ્વારા વાનસ્પતિક દેહનું નિર્માણ કરે છે, અને જે દ્વિકીય કોષ જે છે એ પણ સમવિભાજન દ્વારા વાનસ્પતિક દેહનું નિર્માણ કરે છે. આવા એકકીય કોષો દ્વારા જો સમવિભાજન દ્વારા વાનસ્પતિક દેહનું નિર્માણ થાય તો તેવા વાનસ્પતિક દેહને એકકીય વાનસ્પતિક દેહ તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિની આવી અવસ્થા એટલે જન્યુજનક અવસ્થા. અને એ જ રીતે દ્વિકીય કોષ જ્યારે સમવિભાજન દ્વારા વાનસ્પતિક દેહનું નિર્માણ કરે છે, જેને આપણે દ્વિકીય વાનસ્પતિક દેહ તરીકે ઓળખીએ છીએ, આવી અવસ્થા વનસ્પતિની જેને આપણે બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થયું મિત્રો વનસ્પતિઓની અંદર સમવિભાજન દ્વારા નિર્માણ પામતા વાનસ્પતિક દેહની રચના, જેને સામૂહિક રીતે આપણે કહીએ તો વનસ્પતિઓનું જીવનચક્ર જે છે એ બે અવસ્થાઓમાં વિભાજિત થયેલું જોવા મળે છે. એક છે જન્યુજનક અવસ્થા અને બીજી છે બીજાણુજનક અવસ્થા. સામાન્ય રીતે જીવનચક્રને ચાર સ્વરૂપે જોઈએ તો વનસ્પતિઓની અંદર જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા, આ બે અવસ્થાઓ તેના જીવનચક્રમાં જોવા મળે છે. કેવી રીતે? તો સામાન્ય રીતે જન્યુજનક અવસ્થા જે જન્યુઓનું નિર્માણ કરે છે, અને આવા જન્યુઓ એકકીય હોય છે. યાદ રાખજો મિત્રો, આવા જન્યુઓ જે છે એ એકકીય હોય છે, એન પ્રકારના હોય છે. જન્યુઓનું નિર્માણ થયા બાદ જન્યુઓનું જોડાણ થાય છે, અને જન્યુઓનું જોડાણ થતા ફલિતાંડ એટલે કે યુગ્મનદનું નિર્માણ થાય છે. ફલિતાંડ જે છે એ જનનીક રીતે દ્વિકીય હોય છે. દ્વિકીય ફલિતાંડ જે છે એ સમવિભાજનની પ્રક્રિયા દ્વારા દ્વિકીય વાનસ્પતિક દેહ એટલે કે બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. બીજાણુજનક અવસ્થાની અંદર અર્ધીકરણની પ્રક્રિયાઓ થાય છે. અર્ધીકરણની પ્રક્રિયાઓને પરિણામે એકકીય બીજાણુઓ સર્જાય છે. તો અહીંયાથી મિત્રો જે ફલિતાંડ જે છે ત્યાંથી અહીંયા દ્વિકીય વાનસ્પતિક અવસ્થા જે છે એ શરૂઆત થઈ હતી. અહીંયા એકકીય બીજાણુઓનું નિર્માણ થતાની સાથે જ એકકીય વાનસ્પતિક દેહની નિર્માણની શરૂઆત થઈ જાય છે, જે સમવિભાજન દ્વારા પુનઃ એકકીય વનસ્પતિક દેહની અવસ્થા એટલે કે જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરે છે. તો આમ વનસ્પતિઓની અંદર તેના જીવનચક્રમાં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એક પછી એક ક્રમિક રીતે આવ્યા કરે છે. બીજાણુજનક અવસ્થા પછી જન્યુજનક અવસ્થા આવે છે, અને જન્યુજનક અવસ્થા પછી બીજાણુજનક અવસ્થા આવે છે. તો આમ એક પછી એક સતત રીતે વનસ્પતિ દેહની અંદર વનસ્પતિઓના જીવનચક્રમાં આ બંને અવસ્થાઓ જોવા મળે છે. આવા જીવનચક્રને આપણે એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ થયું એકાંતર જનનની વ્યાખ્યા. હવે મિત્રો વાત કરીએ એકાંતર જનનના પ્રકારો. તો જુદી જુદી વનસ્પતિઓમાં જીવનચક્ર જુદી જુદી રચનાઓ જુદી જુદી ભાતો રચે છે. સામૂહિક રીતે જોવા જઈએ તો વનસ્પતિઓનું જીવનચક્ર એટલે કે એકાંતર જનન જે છે એ ત્રણ પ્રકારે જોવા મળે છે. પહેલું છે એકવિધ જીવનચક્ર, બીજું છે દ્વિવિધ જીવનચક્ર, અને ત્રીજું છે એક દ્વિવિધ જીવનચક્ર. તો યાદ રાખજો મિત્રો જીવનચક્ર જે છે એ ત્રણ પ્રકારોમાં ત્રણ ભાતોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલું છે એકવિધ જીવનચક્ર, બીજું છે દ્વિવિધ જીવનચક્ર, અને ત્રીજું છે એક દ્વિવિધ જીવનચક્ર. તો ત્રણે ત્રણને સવિસ્તાર આપણે સમજીએ. સૌથી પહેલા વાત કરીએ મિત્રો એકવિધ જીવન ચક્ર. એકવિધ જીવન ચક્ર જેની અંદર વનસ્પતિમાં મુખ્ય પ્રભાવી
અને મુક્ત જીવી પ્રકાશ સંશ્લેષી અવસ્થા તરીકે જન્યુજનક અવસ્થા એટલે કે એકકીય અવસ્થાઓ હોય છે. તો આમ આ વનસ્પતિઓ એટલે કે એવી વનસ્પતિઓ જેની અંદર જન્યુજનક અવસ્થા એટલે કે એકકીય અવસ્થાઓ મુખ્ય હોય છે અને મુખ્ય મુક્તજીવી પ્રભાવી પ્રકાશ સંશ્લેષી અવસ્થા તરીકે વર્તે છે તેમાં સામાન્ય રીતે બીજાણુજનક અવસ્થા એકાંતર જનન સ્વરૂપે જોવા મળે છે પરંતુ અલ્પજીવી તરીકે એટલે કે ટૂંક જીવી સ્વરૂપે જોવા મળે છે. તો તેવા વનસ્પતિઓના જીવનચક્રને એકવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ચાર્ટની અંદર આપણે જોઈ શકીએ છીએ એકાંતર જનન દરમિયાન જે દ્વિકીય ફલિતાંડ જે છે એટલે કે યુગ્મન જે છે જે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા તરત જ બીજાણુઓ એટલે કે એકકીય બીજાણુઓની અંદર નિર્માણ પામે છે. એકકીય બીજાણુ સમવિભાજનની પ્રક્રિયાઓ દ્વારા જન્યુજનક અવસ્થાઓ સર્જે છે જે આગળ જતા જન્યુજનનની પ્રક્રિયા કરીને જન્યુઓનું નિર્માણ કરે છે જેના જોડાણ દ્વારા ફરીથી ફલિતાંડ બને છે એટલે કે એકાંતર જનન જે છે અહીંયા જોવા મળે છે. પરંતુ વનસ્પતિનો જે સમગ્ર જીવનકાળો જે છે એ જીવનકાળની અંદર વધુ પ્રમાણમાં જન્યુજનક અવસ્થા એટલે કે સમયગાળામાં વધુ સમય તે પોતે જન્યુજનક અવસ્થાની અંદર જોવા મળે છે અને અલ્પજીવી તરીકે ટૂંક જીવી તરીકે તે બીજાણુજનક અવસ્થા તરીકે વિતાવે છે. તો આવા પ્રકારની વનસ્પતિઓમાં એકવિધ જીવનચક્ર તરીકે જોવા મળે છે. ઉદાહરણ તરીકે વોલ્વોક્સ, સ્પાઇરોગેરા જેવી લીલ અને ક્લેમિડોમોનાસ. તો આવી જે એકાંગી વનસ્પતિઓ જે છે સુકાયક પ્રકારની વનસ્પતિઓ જે છે એવી વનસ્પતિઓની અંદર એકવિધ જીવન ચક્ર જે છે જોવા મળે છે. હવે વાત કરીએ મિત્રો દ્વિવિધ જીવનચક્ર. તો દ્વિવિધ જીવનચક્રની અંદર એકવિધ જીવનચક્ર કરતા ઉલટું જોવા મળે છે એટલે કે વનસ્પતિ દેહનો મુખ્ય પ્રભાવી અને મુક્તજીવી પ્રકાશ સંશ્લેષી અવસ્થા જે છે એ બીજાણુજનક અવસ્થા એટલે કે દ્વિકીય અવસ્થા જોવા મળે છે અને જન્યુજનક અવસ્થા એ ટૂંક જીવી હોય છે એટલે કે અલ્પજીવી તરીકે પોતે વિકાસ પામે છે. તો આ પ્રકારનું જીવનચક્ર જેને આપણે દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની બધી જ આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં આ પ્રકારનું જીવનચક્ર આ પ્રકારનું એકાંતર જનન જે છે જોવા મળે છે જેમાં જન્યુજનક અવસ્થા માત્ર ને માત્ર ટૂંક સમય માટે અને જે તે બીજાણુજનક અવસ્થા ઉપર આશ્રિત હોય છે બીજાણુજનક અવસ્થાની ઉપર જ જોવા મળે છે. સ્વતંત્ર મુક્તજીવી અવસ્થા ધરાવતું નથી. જ્યારે બીજાણુજનક અવસ્થા એ મુખ્ય વનસ્પતિ દેહ સ્વરૂપે તે અલગથી સ્વતંત્ર જોવા મળે છે. બાકી દ્વિવિધ જીવનચક્ર અને એકવિધ જીવનચક્ર એકબીજાને વિપરીત રીતે સમાન જ છે. એમાં પણ જન્યુજનક અવસ્થા બાદ બીજાણુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બાદ જન્યુજનક અવસ્થા આવે છે. પરંતુ બીજાણુજનક અવસ્થા જે છે અહીં લાંબા ગાળા માટે જ્યારે જન્યુજનક અવસ્થા ટૂંકા ગાળા માટે જોવા મળે છે અલ્પજીવી તરીકે જોવા મળે છે. હવે વાત કરીએ મિત્રો એક દ્વિવિધ જીવનચક્ર જે ત્રીજા પ્રકારનું જીવનચક્ર છે. અહીં મિત્રો ખાસ સમજવાનું છે કે દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ. આપણે બધા જાણીએ છીએ વનસ્પતિઓના વર્ગીકરણ વિશે આપણે અગાઉ અભ્યાસ કરેલો છે. હજુ સુધી જો વનસ્પતિઓના વર્ગીકરણ વિશે અભ્યાસ ન કરેલો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે વનસ્પતિઓનું વર્ગીકરણ વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. તો દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ આ વનસ્પતિઓની અંદર મધ્યસ્થ સ્થિતિ જોવા મળે છે એટલે કે એકવિધ કે દ્વિવિધ આ બંને જીવનચક્રની મધ્યસ્થી અવસ્થા જે છે જોવા મળે છે. કેવી રીતે? તો સૌથી પહેલા વાત કરીએ આપણે દ્વિઅંગી વનસ્પતિઓમાં. તો દ્વિઅંગી વનસ્પતિઓની અંદર એકકીય જન્યુજનક અવસ્થા જે છે એ પ્રભાવી હોય છે. યાદ રાખજો મિત્રો એકકીય જન્યુજનક અવસ્થા જે છે એ પ્રભાવી હોય છે. સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષે સુકાય કે સીધા ટટ્ટાર સ્વરૂપે તે જોવા મળે છે. પરંતુ દ્વિકીય બીજાણુજનક અવસ્થા જે છે એ સંપૂર્ણ કે અપૂર્ણ રીતે જન્યુજનક પર આધાર રાખતી ટૂંકજીવી અવસ્થા છે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થામાં દ્વિઅંગી વનસ્પતિઓની અંદર પણ એકવિધ જીવનચક્રની જેમ જન્યુજનક અવસ્થા મુખ્ય છે જ્યારે બીજાણુજનક અવસ્થા ગૌણ છે. પરંતુ બંને અવસ્થાઓનો જે સમયગાળો જે છે એ
અલ્પ પ્રમાણમાં જ એકબીજાથી જુદો પડે છે, એટલે કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થામાં લાંબા ગાળાનું અંતર જોવા મળતું નથી. એટલા માટે અહીંયા દ્વિઅંગી વનસ્પતિઓને એકવિધ ને સમાન પરંતુ એકવિધ જીવન ચક્રની અંદર ગણવામાં આવતું નથી. એ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓમાં જે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીઓમાં જે દ્વિવિધ જીવન ચક્ર જે છે એના જેવું જ જોવા મળે છે. એટલે કે દ્વિકીય બીજાણુજનક અવસ્થા પ્રભાવી હોય છે, સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી વાહક પેશીધારી વનસ્પતિ દેહ સ્વરૂપે જોવા મળે છે, જ્યારે એકકીય જન્યુજનક અવસ્થા બહુકોષીય મૃતોપજીવી સ્વયંપોષી સ્વતંત્ર રૂપે ટૂંકજીવી અવસ્થા તરીકે વર્તે છે. અહીં પણ મિત્રો દ્વિકીય બીજાણુજનક અવસ્થા અને એકકીય જન્યુજનક અવસ્થા વચ્ચે એટલો બધો ફેર હોતો નથી. તેના જીવન ચક્રની અંદર તેનો જીવનગાળ એટલે કે બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થાનો જે ગાળો જે છે એમાં બહુ મોટો અંતર મોટો તફાવત જોવા મળતો નથી. તે આમ જોવા જઈએ તો આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીની જેમ દ્વિકીય દ્વિવિધ જીવન ચક્રના સ્વરૂપે જોવા મળે છે, પરંતુ તેની સાથે તેને સરખાવતા તે થોડું ભિન્ન સ્વરૂપે હોય છે. ચાર્ટ દ્વારા સમજીએ મિત્રો તો એકવિધ જીવન ચક્ર અને દ્વિવિધ જીવન ચક્ર કરતા ઉલટું એટલે કે એક દ્વિવિધ જીવન ચક્રની અંદર બીજાણુજનક અવસ્થા પણ સ્વતંત્ર રીતે અને જન્યુજનક અવસ્થા પણ સ્વતંત્ર રીતે વાનસ્પતિક દેહ ધરાવે છે. બંને એકંદરે જોવા જઈએ તો અલ્પ પ્રમાણમાં ફેરફાર દર્શાવતા પરંતુ વાનસ્પતિક દેહ જે છે એ ધરાવે છે. બંનેને સ્પષ્ટ રીતે આપણે બંને અવસ્થાઓને સ્પષ્ટ રીતે આપણે એકબીજાથી જુદી પાડી શકીએ છીએ. અહીંયા પણ ફલિતાંડ જે છે દ્વિકીય ફલિતાંડ જે સામાન્ય રીતે બીજાણુજનક અવસ્થામાં અર્ધીકરણની પ્રક્રિયા કરીને બીજાણુઓ એકકીય બીજાણુઓ સર્જે છે અને એકકીય બીજાણુ જે છે એ જન્યુજનક અવસ્થા સર્જીને ત્યારબાદ જન્યુજનનની પ્રક્રિયા કરીને તેમનું જોડાણ કરીને ફલિતાંડનું નિર્માણ કરે છે. પરંતુ અહીં બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા બંને અવસ્થાઓમાં જીવનકાળની અંદર સામૂહિક રીતે જોવા જઈએ તો તે તબક્કો જે છે એ એક લાંબા ગાળાનો અને બીજો ટૂંકો ગાળાનો હોય છે, પરંતુ તે ગાળો જે છે એમાં તફાવત એટલો બધો હોતો નથી. એટલા માટે આ પ્રકારનું જીવનચક્ર જે છે એને દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો એ ખાસ એ વાત યાદ રાખવાનું છે જેના માટે હું તમને શોર્ટ ટ્રિક પણ આપીશ કે એકવિધ જીવનચક્ર એમાં જન્યુજનક અવસ્થા એટલે કે એકકીય અવસ્થા મુખ્ય છે, દ્વિવિધ જીવનચક્ર જેની અંદર બીજાણુજનક અવસ્થા એટલે કે દ્વિકીય અવસ્થા મુખ્ય છે, જેમાં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંને અવસ્થાઓ એકકીય જીવનચક્ર અને દ્વિવિધ જીવનચક્ર બંનેમાં એકકીય જન્યુજનક અવસ્થા અને દ્વિકીય બીજાણુજનક અવસ્થા બંનેમાં લાંબા ગાળાનો તફાવત જોવા મળે છે, પરંતુ એક દ્વિવિધ જીવનચક્રની અંદર બંને અવસ્થાઓમાં લાંબા ગાળાનો તફાવત જે છે જોવા મળતો નથી. જેને મેં તમને કીધું શોર્ટ ટ્રિક સ્વરૂપે હું તમને સમજાવું છું, તો આ એક ચાર્ટ સ્વરૂપે આપણે તેને સમજીએ. ધારો કે વનસ્પતિઓનું જીવનચક્ર એટલે કે આયુષ્ય જે છે 100 દિવસનું છે, 100% છે એમ કહી શકીએ આપણે, બરોબર છે. તો જીવનચક્રની અવસ્થાઓમાં બે અવસ્થાઓ જન્યુજનક અવસ્થા જે એકકીય હોય છે અને બીજાણુજનક અવસ્થા જે દ્વિકીય હોય છે. વનસ્પતિઓ આ બંને અવસ્થાઓમાં પોતાનું જીવન જે છે એ પૂર્ણ કરે છે અને પોતાનું આયુષ્ય જે છે એ સમાપ્ત કરે છે, એટલે કે પોતાનું જીવનચક્ર સંપૂર્ણ રીતે પૂરું કરે છે. તો જીવનચક્રની આ જે અવસ્થાઓ જે છે એમાં એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલા વાત કરીએ આપણે એકાંગી એટલે કે સુકાયક વનસ્પતિઓની. તો આપણે બધા જાણીએ છીએ એમ કે સુકાયક વનસ્પતિઓ જે એકાંગી વનસ્પતિઓ જે છે એની અંદર મુખ્ય અવસ્થા જન્યુજનક અવસ્થા છે. ધારો કે તેની અંદર 80% જીવનચક્ર એટલે કે 80 દિવસ પોતાનું જીવન કાઢે છે, તો બાકીના 20 દિવસ જે છે 20% જીવનચક્ર જે છે એ તેની ગૌણ અવસ્થા બીજાણુજનક અવસ્થામાં જોવા મળે છે. તો અહીં બંને વચ્ચેનો તફાવત જે છે એ ઘણો લાંબો છે, એકમાં 80% બીજામાં 20%, એટલે વચ્ચે 60% નો તફાવત છે જે
100% જીવન ચક્ર ની અંદર જોવા જઈએ તો મુખ્ય જે જન્યુજનક અવસ્થા જે છે એ વધારે સમય, જ્યારે ગૌણ અવસ્થા બીજાણુજનક અવસ્થા જે છે જે અલ્પ સમય માટે જોવા મળે છે. તો એટલા માટે એકી અવસ્થા વધુ આપણને જોવા મળશે. એટલા માટે આ પ્રકારનું જીવન ચક્ર ને આપણે એકવિધ જીવન ચક્ર તરીકે ઓળખીશું. બીજું છે દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ. આ બંનેમાં તમે જોવા તો 60% અને 40%, એ જ રીતે 40% અને 60%, આ બંનેનું વેરિએશન જોવા તો પણ તમને બંનેને ખબર પડશે કે આ બંને વનસ્પતિઓ, દ્વિઅંગી વનસ્પતિઓ અને ત્રિઅંગી વનસ્પતિઓ, જેમાં તફાવત ખૂબ જ ઓછો છે. એટલે કે 60% અને 40% તો માત્ર 20% તફાવત છે, એ જ રીતે 40% અને 60% તો માત્ર 20% તફાવત છે. તો અહીં દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની અંદર તફાવત સરખો છે, પરંતુ બંનેની વાત કરીએ તો તેમાં બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થામાં એટલો બધો મોટો અંતરનો તફાવત નથી. એટલા માટે તેને હવે એકાંગી એટલે કે એકવિધ જીવનચક્રમાં ગણવું કે પછી દ્વિવિધ જીવનચક્રમાં ગણવું, એનો બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે. એટલા માટે તેને ના તો એકવિધ જીવનચક્રમાં ના તો દ્વિવિધ જીવનચક્રમાં, પરંતુ એક દ્વિવિધ જીવનચક્રની અંદર મૂકવામાં આવે છે. આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીની અંદર તફાવત અગાઉના જેમ ઘણો મોટો જોવા મળે છે, એટલે કે ગૌણ અવસ્થા 20%, જ્યારે મુખ્ય અવસ્થા જે છે એ 80% જોવા મળે છે. તફાવત ઘણો મોટો થઈ જાય છે, એટલા માટે જે મુખ્ય અવસ્થા જે છે એ પ્રકારનું તેનું જીવનચક્ર છે. મુખ્ય અવસ્થા જે છે દ્વિકીય છે, એટલા માટે આ પ્રકારનું જીવનચક્રને પણ દ્વિકીય જીવનચક્રની અંદર મૂકવામાં આવે છે. તો આ મિત્રો ચાર્ટ દ્વારા તમે શોર્ટ ટ્રિક રીતે સમજી શકો છો એકાંતર જનનની વ્યાખ્યાઓ, એકાંતર જનનમાં જીવનચક્રોની પદ્ધતિઓ. તો આમ એકવિધ જીવનચક્રમાં મુખ્ય અવસ્થા તરીકે એકીય અવસ્થા હોય છે, દ્વિવિધ જીવનચક્રની અંદર મુખ્ય અવસ્થા તરીકે દ્વિકીય અવસ્થા હોય છે, એક દ્વિવિધ જીવનચક્રની અંદર બંનેમાંથી કોઈ પણ અવસ્થા મુખ્ય અવસ્થા તરીકે વર્તી શકે છે, પણ લાંબા ગાળાનો તફાવત તેની અંદર જોવા મળતો નથી. તો આ થયું મિત્રો વનસ્પતિઓની અંદર એકાંતર જનન અને તેના જીવનચક્રની વાતો. જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, અન્ય મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ બાજુમાં રહેલો બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.